નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે કોચિંગ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી ઉપયોગી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની યોજના છે જે કોચિંગ સહાય માટેની યોજના છે, અને તે યોજના અંતર્ગત રૂપિયા 20,000ની સહાય સીધી જ બેંક ખાતામાં મળવાપાત્ર થાય છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આ યોજના અંતર્ગત કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરની આ યોજના છે, અને યોજનાનું નામ છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તથા નીટ, જી, ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની કોચિંગ સહાય યોજના. તો આમાં બે અલગ અલગ યોજનાઓ છે, બંને યોજનાઓ વિશે આપણે માહિતી મેળવતા જઈએ. અને મિત્રો, હાલમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ. તો સૌથી પહેલાં આપણે જાહેર ખબર જોઈ લઈએ. તો આ પ્રમાણેનું જે ન્યૂઝપેપરમાં કટિંગ આવેલું છે, નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર, શૈક્ષણિક વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલની મુદત લંબાવવાની જાહેરાત. તો આ પ્રમાણે મિત્રો, જે રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જે યોજના છે તેના માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ઉપર મુદત લંબાવવામાં આવેલી છે. તો તેની વિગતમાં આપણે જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2023-24 માટે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની તાલીમ સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in પોર્ટલ ઉપર તારીખ 1/11/2023થી લઈને તારીખ 15/11/2023 સુધી આનુષંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. તો આ મિત્રો, 1/11/2023થી લઈ અને 15/11/2023 સુધી આ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પૂર્વ તૈયારી માટે જે કોચિંગ સહાય મળી રહી છે તેના માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અને અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે. અને તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા અંગેનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અપલોડ કર્યા બાદ ઉક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ નિયમ અનુસાર તાલીમ સહાય ચૂકવવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. તો આ પ્રમાણે મિત્રો, હાલમાં ઓનલાઈન અરજી કરવાની છે અને ત્યારબાદ તેની મંજૂરી મળી ગયા પછી ફરીથી અરજી કરવાની છે. અને તાલીમ પૂર્ણ કર્યા પછી તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ છે તેનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફીની પહોંચ અપલોડ કરવાની છે. અને જો તમે મેરિટમાં આવતા હશો તો તમને આ તાલીમ સહાય મળવાપાત્ર થશે. અને વિદ્યાર્થીના પાત્રતાના ધોરણો તથા સંસ્થાની પાત્રતાના ધોરણો છે તે આ જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તેના ઉપર આપવામાં આવેલા છે. અને બીજી એક જાહેરાત આપણે જોઈ લઈએ જે પણ આજે જ આવેલી છે, તો તેની પણ આ પ્રમાણે ન્યૂઝપેપરમાં કટિંગ આવેલ છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજકેટ, નીટ, જી જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તેમજ આઈઆઈએમ, એનઆઈએફટી, સીઈ, પીટી એટલે કે સેપ્ટ, એનએલયુ જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત. તો આમ મિત્રો, જે ગુજકેટ, નીટ અને જી જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તેમજ જે આઈઆઈએમ છે, એનઆઈએફટી, સેપ્ટ, એનએલયુ જેવી અલગ અલગ જે મોટી મોટી સંસ્થાઓ છે તેમાં પ્રવેશ માટેની જે પૂર્વ પરીક્ષા હોય છે તેની તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના છે તેના માટેની આ જાહેરાત છે, જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જેઓ 10મા ધોરણમાં 70% કે તેથી વધુ ગુણથી પાસ થયેલા હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશ માટે ગુજકેટ, નીટ અને જી જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે
તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM, NIFT, SEPT, NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે પણ તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે। તો આમ મિત્રો, જે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ગુજકેટ, નીટ અને જી જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી તેમજ IIM, NIFT, SEPT અને NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ ઉપર આનુષંગિક પ્રમાણપત્ર સહ ઓનલાઈન અરજી કરવાનું જણાવવામાં આવેલ છે। અને પોર્ટલ પર અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ મંજૂરી મળી ગયા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ ઉપર ફરીથી અરજી કરવાની રહેશે અને તાલીમ પૂર્ણ થયા પછી તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરી અંગેનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ નિયમ અનુસાર વિદ્યાર્થીની તાલીમ સહાય છે તે ચૂકવવામાં આવશે। તો હવે આના જે પાત્રતાના ધોરણો અને નિયમો શરતો છે તે આપણે જોતા જઈએ। તો સૌથી પહેલાં આપણે યોજનાનો હેતુ જોઈએ। તો મિત્રો, ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નીટ, જી અને ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે। અને મળવાપાત્ર સહાયની વાત કરીએ તો વધુમાં વધુ રૂપિયા 20,000ની સહાય છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, આ યોજનાના નિયમો અને શરતો આપણે જોઈ લઈએ। તો મિત્રો, વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા જે વિદ્યાર્થીની ઓનલાઈન અરજી મંજૂર થયેલી હોય તે મંજૂરી આપવામાં આવશે અને તે વિદ્યાર્થીઓએ તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તે નીચે મુજબની હોવી જોઈએ, જેમાં સંસ્થાના 3 વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતી હોવી જોઈએ અને સંસ્થા GST નંબર તથા પાન કાર્ડ ધરાવતી હોવી જોઈએ। આ ઉપરાંત મિત્રો, સંસ્થામાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ મશીન હોવું જોઈએ તથા તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈ પણ એક અધિનિયમ હેઠળ થયેલી હોવી જોઈએ તો જ આ જે યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। જેમાં આપણે જોઈએ તો ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અંતર્ગત નોંધણી થયેલી હોવી જોઈએ અથવા તો ક્રમ નંબર 2 મુજબ કંપની અધિનિયમ 1956 હેઠળ નોંધણી થયેલી હોવી જોઈએ કે પછી શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ 1948 અંતર્ગત પણ નોંધણી થયેલી હોય તો પણ માન્ય ગણવામાં આવશે। તો આમ આ જે અધિનિયમો જણાવેલ છે તે અંતર્ગત નોંધણી થયેલી હોય તેવી સંસ્થામાં જો તમે તાલીમ મેળવશો તો તમને આ તાલીમ સહાય મળવાપાત્ર થશે। અને ત્યારબાદ જોઈએ તો તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે। તો આ પ્રમાણે નિયમો અને શરતો લાગુ કરવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાઓ કયા કયા છે। તો મિત્રો, અરજદારનું આધાર કાર્ડ, અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ એ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, SSC અથવા તો એથી આગળ કરેલા અભ્યાસની તમામ માર્કશીટો અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ, ધોરણ 12માં જે તે શાળામાં અભ્યાસ કરતા હોય તે અંગેનું જે બોનાફાઇડ પ્રમાણપત્ર છે તે પણ રજૂ કરવાનું રહેશે અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક જે અરજદારના નામનો હોય તે રજૂ કરવાનું રહેશે અને જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો પણ રજૂ કરવાનો રહેશે તથા જે સંસ્થામાં અભ્યાસ કરવા માગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, આમ આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, આપણે આગળ જોયું તે મુજબ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં જોઈએ તો જે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ માટે જે ફોર્મ ભરાય છે તે 15/11/2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને જે જી, નીટ અને ગુજકેટ માટેની જે
તાલીમ સહાય માટેના ફોર્મ માટેની કોઈ તારીખ જાહેર થયેલી નથી. તો મિત્રો, આશા રાખું કે આ કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.